ના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. દિયોદર તાલુકાના સરદારપુરા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ આ એક એવો શબ્દ છે જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણની જાળવણી પણ એટલી જ અગત્યની છે. દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ છે અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બનાસડેરી તેમજ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિયોદર તાલુકાના સરદારપુરા ગામે બનાસડેરી દિયોદર વિભાગના ડિરેક્ટર આઈટી પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેની ઉપસ્થિત મહેમાનો શાલ દ્વારા સન્માન કરી ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડિરેક્ટર આઈટી પટેલે જણાવ્યું હતું કે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હરિયાળો બનાસ બાવવાના સપના સાકાર કરવાના છે, તેમજ હંમેશા જિલ્લાની ચિંતા કરતા શંકરભાઈ એ બનાસડેરી દ્વારા જિલ્લાની દરેક દૂધ મંડળીઓમાં વૃક્ષો પહોંચાડી વધુમાં વધુ વૃક્ષો વાવે તેમજ બનાસકાંઠા જિલ્લો હરિયાળો બને ને તેમ સાથે દરેક ગામડાઓમાં આ કાર્યક્રમ થશે. બનાસડેરીના સહયોગથી સરદારપુરા દૂધ મંડળીમાં આશરે 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરફ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર હસુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, મહામંત્રી જગદીશભાઈ ચૌધરી, રમેશભાઈ દેસાઈ, વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ, ધનજીભાઈ ચૌધરી, દિનેશભાઈ પટેલ, મહેશભાઈ દેસાઈ, દિનેશભાઈ ચૌધરી, ડોક્ટર ભરતભાઈ મંડળીના ચેરમેન સકરાભાઈ દેસાઈ, મંત્રી કનુભાઈ દેસાઈ, દેવચંદભાઈ જોશી, વસરામભાઈ સિલવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર બનાસકાંઠા. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના દિવસે અહીં સરદારપુરા ખાતે વન પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા દીર્ઘદ્રષ્ટા અને માન્ય બનાસડેરીના ચેરમેન શ્રી કે જેમણે પર્યાવરણની ચિંતા કરી અને એવા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જે ચિંતા કરી છે એવા 3 વર્ષ અગાઉ કે દર વર્ષે 1 કરોડ વૃક્ષો બનાસકાંઠા જિલ્લામાં વાવેતર કરાવવું અને ઉછેર કરાવવો જે એમનો જે નિર્ણય હતો એ આખા જિલ્લા માટે અને દરેક તાલુકાઓમાં આજે નિર્ણય કર્યો છે એ ખૂબ મહત્વનો છે અને એ માટે પણ હું જે માન્ય ચેરમેન સાહેબે જે નિર્ણય કર્યો એમાં ચેરમેન સાહેબનો પણ ખૂબ ખૂબ જિલ્લા વતી અને તાલુકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના કારણે જે વૃક્ષો વવરાશે અને જેનું ઉછેર થશે અને જેના કારણે વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન મળશે એ માટે અને જેના કારણે વરસાદ પણ વધુ વરસશે જેથી આ જે નિર્ણય કર્યો છે એ બદલ હું માન્ય ચેરમેન સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જે નિર્ણય જે આજે સરદારપુરા ખાતે જે દૂધ મંડળીએ જે આયોજન કર્યું છે કે જે 100થી વધુ વૃક્ષો વાવી અને જેનું જતન કરવું અને ઉછેરવા એ બદલ સરદારપુરા મંડળના ચેરમેન મંત્રી અને ગ્રામજનો અને જેના સંચાલક મંડળના સભ્યોનો પણ હું આ મુદ્દે ખૂબ ખૂબ આભાર માનું છું.